આ દેશની સંસ્કૃતિનો પાયામાં કોઈ હોય તો આ દેશની માં છે, જગદંબા છે, પાયામાં માં છે. આ દેશનો પુરુષ ગમે એવો થઈ શકે, આ દેશનો પુરુષ દુર્યોધન બની શકે, પણ એમના પત્ની ભાનુમતીને આ દુનિયામાં કોઈ ભૂલ ન કાઢી શકે. ભલામણ. આ દેશનો કોઈ પુરુષ, આ ધરતીનો કોઈ પુરુષ રાવણ બની શકે, પણ મંદોદરીની ભૂલ આ દેશમાં કોઈ ન કાઢી શકે. એને તો સતી જ કેવું પડે. એક એક તમે પ્રસંગ લઈ જો, હરનાકશ બની શકે, પણ પ્રહલાદને જન્મ દેનારી જનેતાની કોઈ ભૂલ ન કાઢી શકે. જો એમાં ભૂલ હોય ને તો એને કોઠે પ્રહલાદ જેવો દીકરો ન પાકે. ભલામણ. ભાનુમતી દુર્યોધનના પત્ની. સાહેબ, એ દુર્યોધનની દીકરી ભગવાન કૃષ્ણના દીકરાની વેરે છે. કૃષ્ણને દુર્યોધન વેવાય છે. કઈ પાંડવોના હગા થતા થાની પક્ષમાં કૃષ્ણ નહોતા. જ્યાં ધર્મ હોય ત્યાં કૃષ્ણ હોય. નીતર તો વેવાય છે. ભલામણ. દીકરો પણ આવ્યો છે ત્યાં દુર્યોધનના ઘરે. અત્યારે પરિસ્થિતિ શું છે? ભાઈએ ભાઈ ન બને, બાકી વેવાય વેવાય ન જ બનવું જ પડે એમ. કૃષ્ણ ધર્મ હોય ન્યા હોય, નકર તો સગા એ પણ છે. કેવલ પાંડવો જ એના ફઈના દીકરા છે એ પ્રશ્ન નથી. જે કૃષ્ણમય જીવન જીવતા હોય. મારે બે વાતો કરવી છે. બધા યુવાન મિત્રો બેઠા છો ત્યારે, કારણ અમુક વખતે અમુક પ્રસંગ હોય ને ત્યારે અમને એમ થતું કે અહીંયા કઈક આવી વાત કરીએ. મહાભારતનું યુદ્ધ પૂરું થયું. મહારાજ ધર્મરાજ યુધિષ્ઠિર ગાદીએ બેઠા છે. પાંડવોના હાથમાં હસ્તિનાપુર આવ્યું છે. ભગવાન કૃષ્ણ ઘણું રોકાણા છે. અશ્વમેઘ યજ્ઞ પણ પૂરો થઈ ગયો છે. તમામ રજવાડાઓ એક કરીને પાંડવોને સુકાન સોંપ્યું છે. અને ભગવાન કૃષ્ણએ અભય વરદાન લઈને પછી એક સાહેબ કચેરીમાંથી રજા લીધી પાંડવો પાસેથી. સાંભળજો, ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું કે હવે હું દ્વારકા જાઉં. કચેરીમાંથી રજા લઈ અને છેલ્લે માં કુંતાને પોતાના ફઈને મળવા જાય છે ભગવાન કૃષ્ણ. અને રાજમહેલમાં જઈ અને બુવા કુંતાને મળે છે. અને કુંતાજીને પાસે જઈ ભગવાન કૃષ્ણ વંદન કરીને ઉભા રહે છે અને કહે છે કે બુવા હવે હું જાઉ, હવે મારે જવું જોઈએ. સાંભળજો, વાત તો એટલી એવી છે, ઝીણી છે. જવાનું કીધું. માં કુંતાની આંખમાં આહુંડા આવ્યા. ગોવિંદ, ગોપાલ, એક કામ કરીશ ભાઈ. હા બોલજો. કૃષ્ણ ચોકી ગયા કે હવે શું કામ બાકી છે માને હજી કુંતામાં. બુવા હવે શું ઘટે છે તમને? કે ના, મને વચન દે, મને એક વચન આપ. કે પણ બુવા શું હવે ઘટે? મને કહો ને, સદા વચન આપ્યું. લ્યો બુવા, માગી લ્યો. શું આપું તમને? સાંભળજો, કૃષ્ણ કેમ ભેગા રહે એ વાત છે સાહેબ. છે તો ઝીણી એવી વાત કે આપણો વિચાર કેવા હોવા જોવે. અને ત્યારે એને કહે છે એક વચન આપ. કે આપ્યું બુવા, બોલો. ત્યારે કુંતા એટલું બોલ્યા થયા કે ગોવિંદ એક કામ કરો, અમારા રાજા પાછા આપી ગયો ને, જેને આપવા એને અમારી પાસે પાછું લઈ ગયો. ખરે બુવા, એટલા એટલા વર્ષ તમે વનમાં ફેર્યા છો અને એટલું કર્યા પછી તમને હસ્તિનાપુર મળ્યું છે, હવે તમે પાછું લેવાની વાત કરો છો? હા કૃષ્ણ, હવે પાછું લઈ લ્યા. કે કેમ? કે અમારી પાસે રાજ નહોતું, અમારી પાસે દુઃખ હતું ને, ત્યારે તમે સતત અમારી ભેગા હતા અને હવે અમારે સુખ આવ્યું એટલે તમે હવે દ્વારકા જાઓ છો ને. કૃષ્ણ અમારે સુખ નથી જોતું, અમારે કૃષ્ણ જોવે છે. અને જે ઈશ્વરની પ્રાપ્તિની વાતો કરે ને, એની પાસે જ ઈશ્વર રહી શકે. બાકી તો વાત કરવી છે કે મિત્રતા કેવી છે આ દેશની. એક સાબડાની અંદર આ દુનિયાની
અમીર આત્મને મૂકી ગયો અને એક સાબડાની અંદર આ દેશની ગરીબાઈને મૂકી ગયો. કોઈ દી ભેગું ન થઈ શકે. એ ભેગું થતું હોય તો કેવલ ને કેવલ ભારતમાં, અને કહેવાય જોઈએ કૃષ્ણ ને સુદામો એકાબીજીના ખોળિયા જુદા ના આત્મા એક હોય ભલા મારા. એ ભગવાન કૃષ્ણ ને જયારે મળવા આવે સુદામા, જો મિત્રતા કેવી છે, ભાવ કેવો છે સાહેબ, એ પટા ઉપર આપણે બેઠા છીએ અત્યારે. આ સોમનાથ થી દ્વારકા જે આ દરિયાનો પટો છે, વચ્ચે પોરબંદર, અહીંયા કૃષ્ણના પગલા પીડ્યા છે આ ભૂમિમાં, અહીંયા ચંદ્રના પગલા પીડ્યા છે. અને ચંદ્રવંશ જેટલાને લાગતો હોય એને કહું છું, આ સોમનાથ આપણો ઈષ્ટ છે. સોમનાથ ભગવાન છે ને, એ જો આ ચંદ્ર ઉપર પ્રસન્ન ન થયા હોત તો ચંદ્રવંશ ન ચાલ્યો હોત. અને યદુવંશ ભગવાન કૃષ્ણ યદુવંશમાં આવ્યા, પણ એ શિવને કેટલા વાલા હશે. અને ભગવાન કૃષ્ણ જન્મે ગોકુળમાં, જમને એમ તમે કલ્પના કરો, બે મોહન થયા છે ભારતમાં, એક મહાત્મા ગાંધી એનું નામ પણ મોહન, ભગવાન કૃષ્ણ એનું નામ પણ એક મોહન, તો એક સૌરાષ્ટ્રના દરિયા કાંઠે જન્મ્યો છે મોહન, એને અંતિમ શ્વાસ લીધા યમુના કાંઠે, અને એક જન્મ્યો છે મોહન યમુના કાંઠે, એને અંતિમ શ્વાસ લીધા છે દરિયા કાંઠે સૌરાષ્ટ્રના સાહેબ. પણ બેની મિત્રતા કેવી છે તમે કલ્પના કરો, કે જા ખબર પડે કે મારો સુદામો મળવા આવ્યો, તા નામ રે સુણીને વાલો સાડા ત્રણ વાગવા આવ્યા.